नमस्कार, समाचार सुपरफास्ट સાથે હું છું નુપુર. સમાચારો પર નજર કરીએ. વિધાનસભામાં સોમવારે પાટણકાંડ મુદ્દે જોવા મળી હંગામો અને કહીએ તો હદને લઈને હદ થઈ ગઈ. શાસનનો એવો સંગ્રામ અહીં જામ્યો કે ચર્ચાનો મુદ્દો કોરાણે મુકાયો અને ચર્ચા એ શરૂ થઈ ગઈ કે જ્યારે ભાનુભાઈ વણકરે આત્મવિલોપન કર્યું ત્યારે ફાયર ફાઈટર કેમ મોડા પહોંચ્યા. सवाल कांग्रेस से उठावाना हता एटले पाटणना धारासभ्य किरीट पटेले मोर्चो संभाळ्यो अने सवाल उठावता रह्या. मामलो गरमातो गयो अने एकबीजाने खो आपवानुं शरू थयुं. किरीट पटेलना सवालना जवाबमां प्रदीपसिंह जवाब आपता रह्या अने कह्युं के पाटण पालिका कांग्रेस हस्तक छे. जवाबमां कांग्रेसे कह्युं के जे फायर फाइटर आव्या हता ते महेसाणाथी आव्या हता अने त्यां भाजपनुं शासन छे. આમ પાટણ કાંડ મુદ્દે વાર પલટવાનો સિલસિલો યથાવત રહ્યો અને અંતે ગૃહને મોકૂફ રાખવાની ફરજ પડી. જામનગરમાં દલિત યુવાન કલેક્ટર કચેરી આત્મવિલોપન કરવા માટે પહોંચ્યો હતો. જોકે કોઈ અનિચ્છનીય ઘટના બને તે પહેલા જ પોલીસે યુવાનને અટકાવ્યો હતો અને યુવાનની અટકાયત કરાઈ. ત્યારે જામનગર પાસેના લૈયારામાં રહેતા આ યુવાનનો આક્ષેપ છે કે કેટલાક ભૂમાફિયા દ્વારા તેની જમીન પચાવી પાડવામાં આવી છે. કચ્છના ભુજમાં કોંગ્રેસના દલિત નગરસેવકે પોતાના વિસ્તારના બાકી કામ માટે આત્મવિલોપનની ચીમકી આપી છે. તો જમીન મામલે રાપરના એક દલિત યુવકે પણ આત્મવિલોપનની ચીમકી આપી. આ બંને ચીમકીના પગલે ભુજની કલેક્ટર કચેરી ખાતે એલસીબી, એસઓજી, ડીવાયએસપી તેમજ ફાયર વિભાગની ટીમને કલેક્ટર કચેરી ખાતે તૈનાત કરી દેવાઈ છે. ખંભાળિયામાં સાફાના મામલે વિરોધ નોંધાવાયો. ખંભાળિયાના ટીમળી ગામે દલિતોએ રસ્તા રોક્યા અને સાફો પહેરીને વિરોધ વ્યક્ત કર્યો. બે દિવસ પહેલા ટીમળી ગામે સાફો પહેરવા મામલે વિવાદ થયો હતો. રાજકોટમાં કરૂર વૈશ્ય બેંક કૌભાંડનો મામલો જેમાં તપાસ તેજ કરવામાં આવી છે. એ ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારીઓ બેંકના વાઇસ મેનેજરને કરૂર વૈશ્ય બેંક ખાતે લઈ ગયા હતા અને ચીફ મેનેજરની હાજરીમાં પૂછપરછ કરાઈ હતી. સાથે બેન્કિંગ દસ્તાવેજોની પણ ચકાસણી હાથ ધરવામાં આવી છે. આ બેંકમાં 13 કરોડની કેશ ક્રેડિટ લોન દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું છે. વલસાડની પારડી નગરપાલિકામાં અજીબોગરીબ સ્થિતિ ઉભી થઈ છે. પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને 14 બેઠકો મળી ટાઈ થઈ હતી. તેના કારણે નિર્ણય ચિઠ્ઠી ઉછાળીને થયો જેમાં પ્રમુખ ભાજપના અને ઉપપ્રમુખ કોંગ્રેસના ચૂંટાઈ આવ્યા છે. ત્યારે નગરપાલિકામાં ભાજપ કોંગ્રેસની ભાગીદારીની સત્તા છે. અમદાવાદના બોપલ વિસ્તારમાંથી પોલીસે હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટ ઝડપી પાડ્યું છે. બોપલ વિસ્તારમાં આવેલ શાંતિગ્રામ ફ્લેટમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કરી 4 યુવતી, 2 દલાલ અને 5 જેટલા ગ્રાહકોને પોલીસે ઝડપી પાડ્યા છે. ભરત માળી અને પ્રકાશ પટેલ નામના દલાલો રાજ્ય બહારથી યુવતીઓ બોલાવીને ગોરખધંધો કરતા હતા ત્યારે ગ્રાહકોને ફોન નંબર દ્વારા બોલાવવામાં આવતા હતા. ભુજથી બરેલી તરફ જતી એક્સપ્રેસ ટ્રેન મોડી પડતા ઘણા મુસાફરો અટવાયા હતા. ટ્રેન સાંજે ભુજથી ઉપડવાની હતી પરંતુ કોઈ કારણોસર ટ્રેન 15 કલાકથી વધુ સમય મોડી પડી. તેના કારણે ભુજથી લઈને દિયોદર, ભીલડી, પાલનપુર સહિતના સ્ટેશનો પર મુસાફરો પરેશાન થયા. સાબરકાંઠાના વિજયનગરના કુંડાલા ગામ નજીક જીપ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે તો 20થી વધુ ઘવાયા છે. 11ની સ્થિતિ ગંભીર જણાવાઈ રહી છે અને તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે. ખંભાળિયા દ્વારકા હાઈવે પર વડતરા ગામે પાણીની ટાંકી ફાટતા દ્વારકા જઈ રહેલા એક પદયાત્રીનું મોત થયું છે. અનેક પદયાત્રીઓ અહીં ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્ત પદયાત્રીઓને હોસ્પિટલ ખસેડાયા છે. સોમવારે અમદાવાદનો જન્મદિવસ હતો ત્યારે સ્વચ્છ ભારત અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર વિવેક ઓબેરોય અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. અમદાવાદના જન્મદિવસની હેરિટેજ થીમ પર ઉજવણી કરવામાં આવી ત્યારે વિવેક ઓબેરોય વિવિધ હેરિટેજ સ્થળની મુલાકાત લીધી અને અમદાવાદના મેયર દ્વારા દિવસભરના કાર્યક્રમો વિશે માહિતી આપવામાં આવી હતી. તો વિવેક ઓબેરોયે મેયર ગૌતમ શાહની સાથે બીઆરટીએસની મુસાફરી પણ કરી. બીઆરટીએસના બસ સ્ટોપ પરથી ટિકિટની ખરીદી કરીને બંનેએ બીઆરટીએસની મુસાફરી કરી. અમદાવાદના જન્મદિવસ નિમિત્તે શહેરના વિવિધ સ્થળોએ કાર્યક્રમો પણ થયા. અમદાવાદની રિપબ્લિક સ્કૂલ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અમદાવાદ શહેર વસાવનાર બાદશાહ અહેમદ શાહ અને તેમની ફોજનો વેશ ધારણ કરવામાં આવ્યો અને અમદાવાદની સંસ્કૃતિની ઝાંખી દર્શાવવાનો પ્રયાસ કરાયો. દ્વારકા નજીકના ઓખાના પ્રતિબંધિત દરિયામાં ડૂબી જતા એક યુવાનનું મોત નિપજ્યું છે. પ્રાઇવેટ બોટ કરી યુવાનો ફરવા ગયા હતા તે દરમિયાન આ ઘટના બની. સેલ્ફીના ચક્કરમાં યુવાન દરિયામાં ડૂબી ગયો હોવાની આશંકા છે. મૃતક યુવાનનું નામ ઇમ્તિયાઝ હોવાનું સામે આવ્યું છે અને તે રાજકોટનો રહેવાસી હોવાનું ખુલ્યું છે.
બનાસકાંઠાના દાંતીવાડાની માઇનોર કેનાલના નાળામાં લીકેજ થયું છે, જેના કારણે હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે. પાણી ખેતરમાં ફરી વળતા પાકને મોટા પ્રમાણમાં નુકસાનની ભીતિ છે. ડીસાના આસેડા ગામ નજીકની ઘટના છે, જ્યાં કેનાલમાં નાળું લીક થઈ રહ્યું છે. વારંવાર રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન થતાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. સુરતમાં મેયરની જ સોસાયટીમાં પાણીની સમસ્યા સર્જાઈ છે. મેયર અસ્મિતા શિરોયાની સોસાયટીમાં ગંદુ પાણી આવી રહ્યું છે, ત્યારે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. જૂનાગઢમાં કરાઈ છે એક અનોખી પહેલ. પ્લાસ્ટિક કપમાં ચા ન પીવા માટે આદેશ અપાયો છે. ઇન્ચાર્જ એસપી તરફથી પોલીસ કર્મીઓને આદેશ કરાયો છે. પ્લાસ્ટિક બેગમાં ચા લાવવા પર પણ ઇન્કાર ફરમાવી દેવાયો છે. પોલીસ મથકમાં જગ અને કપનો જ ઉપયોગ કરવામાં આવશે તેમ આદેશ અપાયો છે અને તેના માટે જરૂરી વ્યવસ્થા માટે પણ આદેશ કરી દેવાયા છે. સ્વાસ્થ્યના રક્ષણ માટે આ નવતર પ્રયોગ કરાશે. સુરતના કામરેજમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. આંબોલી પાસેના સીએનજી પંપના મેનેજરને ઢોર માર મારવામાં આવ્યો. ટેમ્પા ચાલકે અન્ય બે લોકોને બોલાવી પંપના મેનેજરને ઢોર માર માર્યો, ત્યારે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. પોલીસે આ મામલે ત્રણ લોકોની અટકાયત કરી છે. સુરેન્દ્રનગર મૂળીના વેલાળા ગામેથી એલસીબીએ ગાંજાની ખેતી કરતા શખ્સની ધરપકડ કરી છે. લાખો રૂપિયાના ગાંજાનું વાવેતર પણ અહીં કરવામાં આવતું હતું. ઉનાના કોંગ્રેસના ધારાસભ્ય પૂજા વંશ ઉપવાસ આંદોલન પર છે. તેમણે આંદોલન વધુ ઉગ્ર બનાવવા માટે 27મી રસ્તા રોકો આંદોલનની ચીમકી આપી છે. ઉનાની સરકારી હોસ્પિટલમાં સુવિધા વધારવાની તેમની માંગ છે. સુરતમાં જીબીના કર્મચારીઓએ પોતાની વિવિધ માંગોને લઈને ઉચ્ચારી છે પ્રતિક ઉપવાસની ચીમકી. કર્મચારીઓએ અલગ અલગ માંગોને લઈને 7મી માર્ચે પ્રતિક ઉપવાસની જાહેરાત કરી છે. સાથે દાવો કર્યો છે કે ગુજરાતભરના કર્મચારીઓ હડતાળમાં જોડાશે. અમદાવાદ પોલીસ કમિશનરે શહેરના તમામ પીઆઈને પત્ર લખ્યો અને વહીવટદારોની કામગીરી પર નજર રાખવા માટે આદેશ આપ્યો છે. લઠ્ઠાકાંડ જેવી સ્થિતિને અનુલક્ષીને આ પત્ર લખાયો છે. કથિત વહીવટદારોની ભૂમિકા સામે આવશે તો કાર્યવાહી કરવા કહ્યું છે. સરકાર દ્વારા ગરીબ લોકો માટે સરકારી વીમા યોજના શરૂ કરવામાં આવી, પરંતુ ગરીબ લોકોને તેનો લાભ નથી મળી રહ્યો. વિજાપુરના હાથીપુરા ગામે રહેતા ચમાર પરિવારમાં 59 વર્ષના રામાભાઈનું આકસ્મિક મૃત્યુ થયું. તેમના મૃત્યુ બાદ તેમનો પરિવાર લાભથી વંચિત છે, ત્યારે લાભાર્થીના લાભો સરકારી બાબુઓના ખિસ્સામાં ગયા છે. સાબરકાંઠા જિલ્લામાં અંદાજીત 1200-1300 હેક્ટરમાં પપૈયાનું વાવેતર કરવામાં આવ્યું, પરંતુ છેલ્લા કેટલાય સમયથી ખેડૂતોને પપૈયાના યોગ્ય ભાવ નથી મળી રહ્યા. સામે મજૂરી ખર્ચ, ખેતર બિયારણ, ટ્રાન્સપોર્ટ ખર્ચ પણ વધી રહ્યા છે. જો પપૈયાનો ભાવ 200 થી વધુ મળે તો ખેડૂતોને પોસાય તેમ છે. તો સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલની સપાટી 109.60 મીટર છે. હાલ ડેમમાં 500 ક્યુસેક પાણીની આવક છે. આઈબીપીટી ટનલમાંથી પાણીની આવક ઓછી કરાઈ છે. આઈબીપીટી ટનલમાંથી 6500 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે અને પાવર હાઉસના તમામ ટર્બાઇન બંધ છે. અમદાવાદમાં લગ્ન પ્રસંગમાં બંદૂકમાંથી ભડાકા કરવાનું પિતા પુત્રને ભારે પડ્યું છે. એક વ્યક્તિ હવામાં ફાયરિંગ કરતો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રામોલ પોલીસે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી હતી. વસ્ત્રાપુર લૂંટ કેસનો ભેદ હજી ઉકેલાયો નથી. ત્યાં અમદાવાદના ભાડજમાં એસબીઆઈનું એટીએમ તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. એટીએમ તોડનાર શખ્સ સીસીટીવીમાં કેદ થયો છે, જેને લઈને પોલીસે તપાસ તેજ કરી છે. પાટણ ક્રાઇમ બ્રાન્ચ અને સાંતલપુર પોલીસે બાઇક ચોરને ઝડપી પાડ્યા છે. ચોર પાસેથી ચોરીના 15થી વધુ બાઇક કબજે કરવામાં આવ્યા છે. આરોપીઓની પૂછપરછમાં અનેક ચોરીના ભેદ ઉકેલાયા છે. વડોદરાના મકરપુરા જીઆઈડીસીમાં આઈટીની ખાનગી કંપનીમાં 1.5 લાખના કોપરની ચોરી થઈ છે. તસ્કરો સીસીટીવીમાં કેદ થઈ ગયા છે, જેના આધારે માંજલપુર પોલીસે તપાસ હાથ ધરી છે. અરવલ્લીના ધનસુરાના 5 કુહાડા ગામેથી ઝડપાયું છે જુગારધામ. ધનસુરા પોલીસે રેડ પાડી 1 લાખની રોકડ સાથે 15 જુગારીઓને ઝડપી પાડ્યા છે. 2 ઇકો ગાડી અને 15 મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યા છે. બનાસકાંઠાના ડીસામાં પોલીસે ઝડપેલા દારૂ પર ફેરવાયું બુલડોઝર. ₹80 લાખના દારૂનો કરાયો નાશ. સુરેન્દ્રનગરમાં ગાંજાની ખેતી કરતો શખ્સ ઝડપાયો. મૂળી તાલુકાના વેલાળા ગામે એલસીબીએ તપાસ કરતા લાખો રૂપિયાના ગાંજાનું વાવેતર મળી આવ્યું. 4 વીઘાના ખેતરમાં વચ્ચેના ભાગમાં કરાયું હતું વાવેતર.
શાળા બહાર જ મૃત્યુ પામનાર વિદ્યાર્થીના વાલી તેમજ પરિવારજનો દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। પરિવારજનોએ શાળા તંત્ર પર રોષ ઠાલવ્યો અને મંગળવારે શહેરની તમામ શાળા બંધ રાખવાનું આજે એલાન અપાયું છે। વડોદરામાં બસની ટક્કરે થયેલા વિદ્યાર્થીના મોત બાદ અકસ્માતના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેમાં બસની પાછળના વ્હીલમાં વિદ્યાર્થી હેત આવી જાય છે અને મોતને ભેટે છે। જામખંભાળીયા દ્વારકા હાઈવે પર વડોદરા ગામે પાણીની ટાંકી ફાટવાની ઘટના બની, જેના કારણે એક મહિલા પદયાત્રીનું મોત થયું છે તો બે પદયાત્રીઓ ઘાયલ થયા છે। અમદાવાદમાં બીઆરટીએસની ટક્કરથી એક મહિલાનું મોત નિપજ્યું છે। મહિલાના મોતના પગલે અકબરનગરમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ। જૂનાગઢમાં માનસિક બીમાર મહિલાએ પુત્રને એસિડ પીવડાવ્યું અને 3 વર્ષના પુત્રને એસિડ પીવડાવ્યા બાદ ગળું દબાવી હત્યા કરવામાં આવી, ત્યારબાદ પોતે પણ એસિડ પી લીધું। ભરૂચમાં ટ્રિપલ મર્ડરની ઘટનાથી ચકચાર મચી છે। ઝાડેશ્વર વિસ્તારની રંગકૃપા સોસાયટીમાં બે બાળક અને મહિલાનો મકાનમાંથી મૃતદેહ મળી આવ્યો। પતિએ બાળકો અને પત્નીની હત્યા કરી અને હત્યા બાદ પોતે પણ આપઘાત કરવાની કોશિશ કરી હોવાનું અનુમાન છે। અમરેલીના ખંભાના મિતિયાળા અભયારણ્ય નજીક લાગી છે આગ। લાપાળા ડુંગર વિસ્તારની વાત છે, જ્યાં આગ લાગતા વન વિભાગ દોડતું થયું હતું। સિંહોના રહેઠાણ નજીક રવિવારે રાત્રે પણ લાગી હતી આગ। મહુવા તાલુકાના દુધેરી ગામે પ્રાથમિક શાળામાં આવેલા પીપળના ઝાડ પર રહેલી જંગલી મધમાખીઓનો પૂડો અચાનક ઉડ્યો અને શાળાના કમ્પાઉન્ડમાં રમી રહેલા 80 થી 100 બાળકોને પોતાના શિકાર બનાવ્યા, તો 108 મારફતે બાળકોને હોસ્પિટલ ખસેડાયા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લગભગ 80% કામ પૂર્ણ થઈ ગયું છે, જે પૂર્ણ થતાં આગામી 31 ઓક્ટોબરે વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પીએમના હસ્તે ખુલ્લી મુકાશે। ડાકોરના મેળામાં ભક્તો માટે વધારાની 400 બસ નડિયાદ, અમદાવાદ વડોદરાથી દોડાવવામાં આવશે। અમદાવાદથી વધારાની 90 અને 100 જેટલી બસ દોડાવાશે, તો સુરતથી વધારાની 50 બસ દોડાવવામાં આવશે। પાસપોર્ટ ઓફિસનો આણંદના સાંસદ દિલીપભાઈ પટેલના હસ્તે શુભારંભ કરાતા આણંદથી વિદેશ જવા ઉત્સુક જનતામાં આણંદની લાગણી વ્યાપી ગઈ છે। અહીં દૈનિક 50 અપોઇન્ટમેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે। બોટાદ જિલ્લા બાળ સુરક્ષા દ્વારા ગઢડા પટેલ સમાજની વાડીમાં એક દિવસનો શિક્ષકોનો તાલીમ વર્કશોપ યોજાયો, જેમાં બાળકોના અધિકાર, બાળકોની સુરક્ષા અને બાળકોના કાયદા અંગેની માહિતી આપવામાં આવી। ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટ ઓફ ઇન્ડિયા સીએમઈ દ્વારા ડિસેમ્બર 2017માં લેવાયેલી અમદાવાદ ચેપ્ટરની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ફાઉન્ડેશન, ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ કોર્સના પરિણામોનો સમાવેશ થાય છે। અમદાવાદ ચેપ્ટરનું 27.42% પરિણામ આવ્યું છે, જ્યારે ઇન્ટરમીડિયેટમાં ઇન્ડિયાના ટોપ 50માં અમદાવાદના 4 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે। ઇન્ટરમીડિયેટ અમદાવાદનું પરિણામ 24.15% આવ્યું છે। આ સાથે ફાઉન્ડેશનનું ટોટલ પરિણામ 64.52% આવ્યું છે। અમદાવાદના સ્થાપના દિવસે ગુજરાત યુનિવર્સિટી અને એએમસીની મહત્વની જાહેરાત કરવામાં આવી। ટુરિઝમ ગાઇડ, હિસ્ટોરિયન, આર્કિટેક્ચર જેવા 9 અભ્યાસક્રમો શરૂ થશે અને આ ઉપરાંત સર્ટિફિકેટ, ડિપ્લોમા અને 3 વર્ષનો ડિગ્રી કોર્સ પણ શરૂ કરાશે। અમદાવાદનો જન્મદિવસ હોવાથી સ્વચ્છ ભારત અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર વિવેક ઓબેરોય અમદાવાદની મુલાકાતે હતા અને અમદાવાદના જન્મદિવસની હેરિટેજ થીમ પર ઉજવણી કરવામાં આવી। તો અહીં વિવેક ઓબેરોય મેયર ગૌતમ શાહની સાથે બીઆરટીએસની મુસાફરી પણ કરી, બીઆરટીએસના બસ સ્ટોપ પરથી ટિકિટની ખરીદી કરી અને બંને બીઆરટીએસની મુસાફરી કરી। હેરિટેજ સિટીની જાહેરાત બાદ આ પહેલો જન્મદિવસ હોવાના પગલે ઐતિહાસિક ધરોહર અને અહેમદશાહ બાદશાહની વિશેષ ઝાંખી પણ અમદાવાદમાં જોવા મળી। રિપબ્લિક હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ અલગ અલગ વેશભૂષા ધારણ કરીને અહેમદશાહ બાદશાહના સ્મરણો તાજા કરી દીધા। સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વર્લ્ડ હેરિટેજ સિટીની થીમ પર અમદાવાદનો જન્મદિવસ મનાવવામાં આવ્યો। અમદાવાદ શહેરના 607મી વર્ષગાંઠના અવસર પર અહેમદશાહ બાદશાહની દરગાહ પર 120 કિલોની કેક કાપીને ઉજવણી કરવામાં આવી, જે બાદ બાદશાહની દરગાહ પર ચાદર ચઢાવીને આખા ગુજરાતની શાંતિ માટે દુઆ માંગવામાં આવી। અમદાવાદમાં મુસ્લિમ સમાજ દ્વારા પણ અમદાવાદના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। મુસ્લિમ સમાજે સીદી સૈયદની
दरगाह पर केक कापीने अमदावाद शहरना 607मी वर्षगांठनी उत्साहभेर उजवणी करी। अभिनेत्री श्रीदेवीना अंतिम संस्कार में विलंब थई रह्यो छे। शनिवार रात्रे थयेला मौत बाद दुबई थी पार्थिव देह मुंबई लावामां मोड़ू थई रह्यो छे। कायदाकीय अड़चणों ने लईने देह लावामां विलंब थई रह्यो छे। पार्थिव देह मुंबई लवाया बाद श्रीदेवीना अंतिम संस्कार कराशे। श्रीदेवीना अंतिम संस्कार ज्यां थवाना छे ते मुंबईना पवनहंस स्मशानगृहमां बीएमसी द्वारा फोगिंग सहितनी कामगीरी हाथ धराई छे। श्रीदेवीना मौत पहलानी 15 मिनिट ते वॉशरूममां हवा अंगे दुबई मीडियाए दावो कर्यो छे। श्रीदेवी मौत पहला बोनी कपूर साथे डिनर पर जवा माटे तैयार थवा माटे वॉशरूममां गया अने दुबईमां लग्न समारोह बाद मुंबई परत पहोंचेला बोनी कपूर जे शनिवारे फरी दुबई पहोंच्या अने श्रीदेवीने सरप्राइज आपी अने सांजे 5:30 कलाके बोनी कपूर श्रीदेवीने मळ्या हता। जे बाद बोनी कपूरे श्रीदेवीने डिनर माटे साथे जवा वात करी अने बन्ने वच्चे डिनरने लईने 15 मिनिट सुधी वातचीत थई। ત્યારબાદ શ્રીદેવી ડિનર માટે તૈયાર થવા વોશરૂમમાં ગયા હતા અને ઘણા સમય સુધી શ્રીદેવી બહાર ન આવતા બોની કપૂરે બાથરૂમનો દરવાજો ખખડાવ્યો। અંદરથી કોઈ અવાજ ન આવ્યો ત્યારે અંતે બોની કપૂરે જેમતેમ કરી દરવાજો ખોલ્યો અને વોશરૂમમાં બેભાન અવસ્થામાં શ્રીદેવી મળી આવી। બોની કપૂરે શ્રીદેવીને ભાનમાં લાવવાનો પ્રયાસ કર્યો જો કે શ્રીદેવીના શ્વાસ બંધ થઈ ચૂક્યા હતા। જે બાદ તેને દુબઈમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી અને લગભગ 9 કલાકે પોલીસને આંગે જાણ કરાઈ 11 કલાકે તેને મૃત જાહેર કરાઈ। શ્રીદેવીને સફેદ રંગ ખૂબ પ્રિય હતો અને એક વખત તેમણે ઈચ્છા પણ વ્યક્ત કરી હતી કે તેમની અંતિમ યાત્રાને સફેદ ફૂલોથી શણગારવામાં આવે અને તેમનો પરિવાર હવે શ્રીદેવીની આ અંતિમ ઈચ્છા પૂરી કરવામાં જોતરાયો છે। શ્રીદેવીનું પાર્થિવ દેહ જ્યાં મુકાશે તે સ્થળને સફેદ રંગના મોગરા અને ગુલાબના ફૂલોથી શણગારવામાં આવી રહ્યું છે। શ્રીદેવીના નિધનથી બોલીવુડ સહિત સમગ્ર દેશ શોકમગ્ન છે ત્યારે સામે આવી છે એવી તસવીરો જે શ્રીદેવીને અત્યંત પ્રિય હતી। શ્રીદેવીના આ ફેમિલી ફોટોઝ તેમને અત્યંત પ્રિય હતા। શ્રીદેવીને નહોતી હૃદયની બીમારી, દિયર સંજય કપૂરે આ પ્રતિક્રિયા આપી છે। શ્રીદેવીના મોત પર બોલીવુડ અભિનેતા અનુપમ ખેરે દુઃખ વ્યક્ત કર્યું હતું। ઉત્તર પ્રદેશના કાનપુરમાં શ્રીદેવીના ચાહકો દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો। પ્રશંસકોએ શ્રીદેવીની તસવીરો સામે મીણબત્તી પ્રગટાવી પુષ્પાંજલિ અર્પણ કરી। ઓડિશાના પ્રખ્યાત સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે પોતાના આર્ટ દ્વારા શ્રીદેવીને શ્રદ્ધાંજલિ પાઠવી। ઓડિશાના પુરી તટે રેત પર શ્રીદેવીની તસવીર કંડારીને તેમણે શ્રીદેવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી। ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ફરી એકવાર ભારતીય રાજનીતિના ચાણક્ય મનાતા પ્રશાંત કિશોર સંભાળશે ભાજપના ચૂંટણી અભિયાનની કમાન। વડાપ્રધાન મોદી સાથે હાલમાં જ તેમણે મુલાકાત કરી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે। ગોવાના મુખ્યપ્રધાન મનોહર પરિકરને પેટમાં દર્દની ફરિયાદ બાદ એકવાર ફરી હોસ્પિટલમાં દાખલ કરાયા છે। રવિવારે સાંજે પરિકરને બેચેનીની ફરિયાદ હતી જે બાદ તેમને ગોવા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા। એક દક્ષિણી રાજ્યના ગવર્નર પર યૌન ઉત્પીડનનો આરોપ લાગવામાં આવ્યો છે। ગૃહ મંત્રાલયે આ મામલે ફરિયાદ મળતા તપાસ શરૂ કરી દીધી છે। ફરિયાદમાં જણાવાયું છે કે આરોપી રાજ્યપાલ રાજભવનમાં કામ કરનારી મહિલાઓ સાથે શારીરિક સંબંધ માટે દબાણ કરતા હતા। હાલ ગૃહ મંત્રાલયે ગવર્નરની ઓળખ છુપી રાખી છે। ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને 2023 બાદ પણ રાષ્ટ્રપતિ બનવાની તૈયારી થઈ રહી છે। 2013માં જિનપિંગ પહેલીવાર ચીનના રાષ્ટ્રપતિ બન્યા હતા અને ચીનની સત્તારૂઢ કમ્યુનિસ્ટ પાર્ટીએ ત્યાંના બંધારણમાંથી એક કલમને હટાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે જે કોઈપણ વ્યક્તિને રાષ્ટ્રપતિ બનવા માટે 2 કાર્યકાળ આપે છે। જો પ્રસ્તાવ પાસ થઈ ગયો તો વર્તમાન રાષ્ટ્રપતિ શી જિનપિંગ પોતાના કાર્યકાળ બાદ આ પદ પર યથાવત રહેશે। આકરા પ્રતિબંધો બાદ અમેરિકા સાથે વાતચીત કરવા માટે આખરે ઉત્તર કોરિયા તૈયાર થયું છે। સાઉથ કોરિયાના રાષ્ટ્રપતિ કાર્યાલયે આ જાણકારી આપી છે। ઉત્તર પ્રદેશમાં મોટી દુર્ઘટના સર્જાઈ, દિલ્હીથી જોડાયેલા
હાપુડમાં ગાંધી રેલવે ક્રોસિંગ પાસે ટ્રેનના એન્જિનની ટક્કરથી 6 યુવકોના મોત નિપજ્યા છે, જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. મુંબઈના થાણેમાં ઝુંપડપટ્ટીમાં આગ લાગી. પોખરણ રોડ સ્થિત ગાંધીનગરથી ઝુંપડપટ્ટીમાં અહીં આગ લાગી, જેમાં અત્યાર સુધી 10થી વધુ ઝૂંપડા બળીને ખાક થઈ ગયા છે. આ આગમાં આશરે 4 જેટલા સિલિન્ડર બ્લાસ્ટ થયા હતા. ફાયર બ્રિગેડ હાલ આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરી રહ્યું છે. પશ્ચિમ બંગાળના જલપાઈગુડી વિસ્તારમાંથી દીપડાના ચામડા સાથે 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. વન વિભાગના અધિકારીઓ દ્વારા ધરપકડ કરાયેલ બંને આરોપીઓ ભૂટાનના વતની છે. આ શખ્સો પાસે રહેલી એક મોટી બેગમાંથી 9 ફૂટ લાંબા પુખ્ત વયના દીપડાનું ચામડું મળી આવ્યું છે. દીપડાના ચામડા પર ગોળી વાગવાના પણ કેટલાક નિશાન જોવા મળ્યા. ભવિષ્યમાં ઇન્ટરવલ વિનાની નાની ફિલ્મો બનશે. બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાને આ વિચાર વ્યક્ત કર્યો છે. એક કાર્યક્રમમાં તેમણે જણાવ્યું કે ડિજિટાઇઝેશન અને વધુ ડેટા ભવિષ્યમાં સિનેમા બનાવવાની પદ્ધતિને પ્રભાવિત કરશે. સાથે સમય બુલેટિન સમાપ્તિનો રજા આપશો. નમસ્કાર.